नमस्कार विद्यार्थी मित्रों, आज आप यूनिट वन रीड टू ध वाइल्ड सेवियर आ पाठन अभ्यास करीशू। वाइल्ड एटले वन्य अने सेवियर एटले के रक्षक। वन्य जीवन रक्षक अथवा वन्य जीवन संरक्षक ए आ पाठना शीर्षकनो अर्थ थाय छे। कहेवानुं तात्पर्य एम छे कि आ पाठनी अंदर एक जंगली पशु के जे रक्षक साबित थाय छे ते वार्ता विशे आजे आपणे जाणवानुं छे। आ पाठनी अंदर जे मुख्य पात्र छे ए मुख्य पात्र छे अलीभाई, अने अलीभाई जे छे एमना मित्रनुं नाम छे रामसिंह। अने अलीभाई ए रामसिंहना घरे आवे छे अने त्यार बाद एक वन्य प्राणीने संदर्भमां ध्यानमां राखीने एक वार्ता कहे छे जे आपणे समजवानी छे। तो आपणे पाठ हवे जे छे ते समजवानो स्टार्ट करीशुं। नीलम केम डेशिंग इनटू ध हाउस शाउटिंग जॉयफुली। नीलम એ રામસિંહની ડોટર એટલે કે એમની પુત્રી છે। નીલમ કેમ ડેશિંગ, ડેશિંગ એટલે દોડતા આવવું, શાઉટિંગ જોયફુલી આનંદપૂર્વક તે બૂમો પાડીને કહે છે અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ। અલીભાઈ રામસિંહના ઘરે આવ્યા છે અને આથી એમની જે પુત્રી છે નીલમ તે દોડીને ઘરમાં જાય છે અને બધાને જાણ કરે છે કે અલીભાઈ આજે આપણા ઘરે આવ્યા છે। ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંહ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી। બધા જ સભ્યો રામસિંહના પરિવારના બધા જ સભ્યો બહાર આવે છે અને જોવા માટે કે અલીભાઈ આવ્યા છે, એમનું આપણે સ્વાગત કરીએ। હવે અહીંયા અલીભાઈનું વર્ણન છે જે આપણે યાદ રાખવાનું કે હી વોઝ અ ટોલ મેન। અલીભાઈ કેવા છે તો ઊંચા છે, વિથ બ્રોડ શોલ્ડર્સ એમના ખભા પહોળા છે, રેડ ચીક્સ એમના ગાલ જે છે તે ગુલાબી છે, નોઝ એમનું નાક, અને વિટિસ કોમ્પ્લેક્શન, વિટિસ કોમ્પ્લેક્શન એટલે ઘઉંવર્ણા છે। તો તમને એવું પૂછાઈ શકે કે અલીભાઈ કેવા દેખાય છે, હાઉ હી લુક્સ, તો હી વોઝ અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ રેડ ચીક્સ એન્ડ નોઝ વિટિસ કોમ્પ્લેક્શન। ત્યારબાદ એમણે કેવા કપડાં પહેર્યા છે, હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ, ટાઈટ ટ્રાઉઝર્સ, બિગ લીધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ, એમનો પહેરવેશ। હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ એટલે ગરમ, થીક એટલે જાડું, લોંગ એટલે લાંબુ। એમણે એક જાડો લાંબો ગરમ કોટ પહેર્યો છે, ટાઈટ ટ્રાઉઝર્સ એટલે પાટલૂન, ટાઈટ પાટલૂન પહેર્યું છે, બિગ લેધર બૂટ્સ મોટા ચામડીના બૂટ પહેર્યા છે, મોટા ચામડાના બૂટ પહેર્યા છે, અને બ્રાઉન ફર કેપ, બ્રાઉન એટલે બદામી રંગનું માથા ઉપર રૂંવાટીવાળી ટોપી પહેરી છે, પશુના રૂંવાટીમાંથી તૈયાર કરવામાં આવેલી ટોપી બદામી રંગની જે એમણે પહેરી છે। તો હાઉ વોઝ હી ડ્રેસ્ડ, તો હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ થીક લોંગ વુલન કોટ, ટાઈટ ટ્રાઉઝર્સ, બિગ લેધર બૂટ્સ એન્ડ અ બ્રાઉન ફર કેપ, વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ રામસિંઘ હગ્ડ હિમ એન્ડ સેડ। રામસિંઘ અલીભાઈને જોઈને સ્મિત કરે છે અને એમને ભેટી પડે છે, કમ ઇન કમ ઇન, અંદર આવો અંદર આવો, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, તમારું ખૂબ જ સ્વાગત છે। જ્યારે કોઈ પણ મહેમાન આપણા ઘરે આવે
तो આપણે એને આવકાર આપીએ છીએ. એવી રીતે જ અહીં રામસિંહ અલીભાઈને આવકાર આપતા કહે છે કે યુ આર મોસ્ટ વેલકમ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા મિત્ર. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈ પણ બધાને વહાલ કરે છે. પેટેડ એટલે વહાલ કરવું. સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી ઇન હિઝ થિક સ્ટ્રોંગ વોઇસ. પરિવારના અલીભાઈના પરિવારના બધા જ સભ્યો સાથે તે ખૂબ જ પ્રેમપૂર્વક વાત કરે છે અને એમનો અવાજ કેવો છે, થિક સ્ટ્રોંગ વોઇસ. એમનો અવાજ પણ જાડો અને ઘેઘૂર અવાજ છે. મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. કાઉચ એટલે નાનો સોફો, એક નાના સોફા ઉપર પછી તે બેસી જાય છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. મધર એટલે કે નીલમની માતા, નીલમની મમ્મી એટલે કે રામસિંહની વાઇફ, રામસિંહના પત્ની ચા બનાવે છે અને ત્યાં સુધી રામસિંહ અને અલીભાઈ વાતો કરે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટન્સ. આપણે યાદ રાખવાનું કે અલીભાઈ કોણ છે, તો અલીભાઈ એક ટ્રાવેલર એટલે કે યાત્રી છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ જે છે તે ટ્રાવેલર છે, એક યાત્રી છે. હુ કવર લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ, જે પગે ચાલીને જ યાત્રા કરે છે, એટલે કે યાત્રા કરવા માટે કોઈ વાહનનો ઉપયોગ કરતા નથી પરંતુ પગથી ચાલીને યાત્રા કરે છે. ક્યાં યાત્રા કરે છે? ઇન ધ હિમાલયા માઉન્ટન્સ, હિમાલયની પર્વતમાળાઓમાં. તો અલીભાઈ હિમાલયની પર્વતમાળાઓમાં પગથી લાંબુ અંતર ચાલીને યાત્રા કરનાર એક યાત્રિક છે. હુ વોઝ અલીભાઈ, એવું પૂછાય તમને કે હુ વોઝ અલીભાઈ, તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટન્સ. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને પ્રકૃતિની સુંદરતા અથવા તો પ્રકૃતિનું નિહાળવાનો, પ્રકૃતિનું અવલોકન કરવાનો પ્રેમ છે. વોટ ડીડ હી લવ, એમને શું ગમે છે? તો એમને પ્રકૃતિને નિહાળવું ગમે છે. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટન્સ. તેઓ ક્યાં ફરે છે? ગામથી ગામ, શહેરથી શહેર. હિમાલયની પર્વતમાળાઓમાં આવેલા જે ગામડાઓ છે, જે નાના નગરો છે એટલે કે નાના કબીલા છે, તેમાં તે ફરે છે. સેલિંગ અને વેચે છે. શું વેચે છે? ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. ડ્રાય એપ્રિકોટ્સ એટલે જરદાળુ. આ એક સૂકો મેવો છે, ડ્રાય ફ્રૂટ છે, એને અંગ્રેજીમાં ડ્રાય ફ્રૂટ કહે છે, જે બદામી રંગનું આવે. તો ડ્રાય એપ્રિકોટ્સ, જરદાળુ, હર્બ્સ, ઔષધિઓ, મેડિસિન્સ એટલે કે દવાઓ અને પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થર. તો અલીભાઈ જે છે, અલીભાઈ હિમાલયની પર્વતમાળાઓમાં ગામ નગરમાં ફરી ફરીને સૂકો મેવો, ઔષધિઓ અને દવાઓ, કિંમતી પથ્થરો જે એમણે ભેગા કર્યા છે તે વેચવાનું કામ કરે છે. બરાબર ખ્યાલ આવ્યો તમને અલીભાઈનો વ્યવસાય શું છે? તો અલીભાઈ એક ટ્રાવેલર છે. હિમાલયની પર્વતમાળાઓમાં તે ગામથી ગામ, નગરથી નગર ચાલીને જાય છે અને એમણે જે પણ કંઈ સૂકો મેવો છે, ઔષધિ છે, દવાઓ છે, કિંમતી પથ્થરો જે છે તે ભેગા કર્યા છે તે વેચે છે. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, આસ્ક રામસિંહ. રામસિંહ પૂછે છે કે આ વખતે તમે ક્યાં હતા? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ.
રામ સિંઘ પૂછે છે કે તમે આ વખતે ક્યાં હતા, એટલે તમે ક્યાં ફરીને આવ્યા? તો અલીભાઈ કહે છે કે હું હિમાલયની પર્વતમાળાઓમાં હતો. અને ક્યાં ગયો હતો? કે જ્યાં ઇન્ડિયા એટલે કે ભારત અને તિબેટ, ભારત અને તિબેટની જ્યાં સરહદ છે તે સરહદ પાસે હું હિમાલયની પર્વતમાળાઓમાં ગયો હતો. અલોન આસ્ક નીલમ, નીલમ કે રામસિંહની પુત્રી છે, નીલમ પૂછે છે એકલા ગયા હતા? અલોન એટલે એકલા ગયા હતા. ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ, હા ચોક્કસ મને તો એકલા ફરવાની આદત છે. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, હું માત્ર આજની રાત જ અહીંયા રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, આવતીકાલે સવારે હું અહીંયાથી જતો રહીશ.